અમદાવાદથી ખબર. અમદાવાદને આજે વધુ એક અંડરપાસની ભેટ મળશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કરશે મુમતપુરા અંડરપાસનું વર્ચ્યુઅલી લોકાર્પણ. જી હા, બોપલ ઘુમા અને શેલા વિસ્તારને જોડે છે મુમતપુરા અંડરપાસ. અંડરપાસનું લોકાર્પણ થતાં ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે. પાંજરાપોળ બ્રિજ અને ગોતાબંદી માત્રમ અંડરપાસનું ખાતમુહૂર્ત કરાશે. અમદાવાદ શહેર અને ઔડા વિસ્તારને 3012 કરોડના વિકાસ કાર્યોની આજે ભેટ આપવામાં આવશે. આખરે મુમતપુરા સ્થિત 3 લેયર માર્ગને આજે વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ઔડાના રૂપિયા 3000 કરતાં પણ વધુના જે વિકાસ કાર્યો છે તેનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ગાંધીનગરના સાંસદ જે છે તેમના વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રીની હાજરીમાં કરવામાં આવશે. તે અંતર્ગત આપ જોઈ શકો છો એસપી રિંગ રોડ શેલા ખાતે આવેલો આ જે અંડરપાસ જે છે, ભૂતકાળમાં તેની ઉપર જે ફ્લાયઓવર પસાર થઈ રહ્યો છે તેનો કેટલોક ભાગ પડ્યો હતો, જે બાદ તેનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું. રિંગ રોડનો મુખ્ય ટ્રાફિક અને હવે તેની નીચેથી અંડરપાસ એમ જુદા જુદા 3 લેયરનો આખો આ જે પ્રોજેક્ટ છે તે સંપૂર્ણ થયો છે અને વિધિવત રીતે બપોરે જ્યારે આ કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે તેને ખુલ્લો મૂકવામાં આવશે. એટલે આ અંડરપાસ ખુલ્લો મુકાયા બાદ એસજી હાઈવેથી શેલા, ઘુમા, બોપલ અને આગળની તરફ ગોધાવી, સાણંદ તરફ પણ જવું હોય તો જે નાના વાહનો છે તે આ અંડરપાસનો ઉપયોગ કરી અને એસપી રિંગ રોડને ક્રોસ કરી શકશે. એટલે આજે 3000 કરોડ કરતાં વધારેના જે વિકાસ કાર્યો છે તે અંતર્ગત લગભગ 17.5 કરોડના ખર્ચે આ અંડરપાસનું નિર્માણ કરવામાં આવ્યું છે અને બપોર બાદ શહેરીજનો, વાહન ચાલકો છે આ અંડરપાસનો ઉપયોગ કરતા થઈ જશે. કેમેરા પર્સન મુકેશ ચૌહાણ સાથે અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.